કોઈ બાર થયો લાસુનો એક કૂવો ભરાઈ ગયો તો આખો આપને ખબર છે અને 12 વર્ષનો એક છોકરો લાસુની આડો હતા તો આમ નીકળ્યો આમ ધરડા તો નીકળી ગયો 12 વર્ષની ઉંમર પાઘડી છે માથે નાનકડી બાર નીરી નામ ધૂળની મુઠ્ઠી ભરીને એને પ્રતિજ્ઞા કરી કે આવી ધર્મ્યો આ વિદેશથી આવેલા તમે આજ અમારા નિર્દોષ હિન્દુસ્તાનીઓના માથે દાણીફૂટ ગોળીબાર કર્યો છે પણ હજી મારી ઉંમર 12 વર્ષની છે પણ એક દિવસ તમારા પાર્લામેન્ટમાં બોમ્બના ધુબાકા ન કરું તો હું સરદાર ભગતસિંહ નહીં આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ અને એને કરી બતાવ્યું એના ગીત અમે ગાઈ છે અમે ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય ને રાહડા ગાય જ નથી કોઈ દી પડકરા ગમે સાહેબ આ આ એક હાથમાં હું કાયમ ખાઉં છું માળા હોય અને એક હાથમાં તરવાર હોય ને એ જ ભક્તિ કરી શકે માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાત મોરી એટલે મજા આવે છે મને બોલવાની એટલે આ અને ભગતસિંહ જ્યારે લાહોરની જેલમાં હતો પોતે લાહોરની જેલમાં ત્યારે છોડાવવા માટે યુવાનો ગયા હતા અરે બેનું દીકરીઓ ગયા હતા આપણા અમે અમારા ભગતસિંહ વાપી દે દો અમે કુછ નહીં કરે કે અમે આઝાદી નહીં ચાહીએ અમે ભગતસિંહ દે દો અમે આઝાદી નહીં ચાહીએ તેથી જેલમાંથી હાવજ ભગતસિંહ ડણકતો તો એસા મત કહો મેં આઝાદી માંગ કે નહીં મેં આઝાદી છીન કે લે લુંગા મેરા જન્મસિદ્ધ અધિકાર હે હું ઝોંટવી લઈ લઈશ આઝાદી મારો જન્મસિદ્ધ અધિકાર છે સાહેબ આ કંઈક કરી શકે ને આ બહુ જરૂરી છે સરદની માથે હજી પણ આપણે માથા દેવા ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે ક્યાંક માતાના મૂળ દુખી વાતનું છે બાપુ ક્યાંક વંદે માતરમનું ગીત ચાલે ક્યાંક માતાના મૂળ બેટા ભૂખાડે દગા બાજુ ખોટી છરી રાજદારી હવે એક તારો ભરું હો મુરારી જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી વેચા બોર એને તરબૂચ બતાવી અને નચાવી રહ્યા માકડાને મદારી હવે એક તારો ભરું હો મુરારી આય હરી હોય કે હરિચંદ જેવા અહીંયા ગાંધી હોય કે દયાનંદ જેવા બધા પાણીના મૂલે વેચાય ભારી હવે એક તારો ભરું હો મુરારી અરે અહીંયા સિંહણ સંતાનવીર જુરે રાખે અને ઓલી ફૂલની ફૂલના જેને રાખે થાતી દેશને બે બાજુ ખુવારી હવે એક તારો એટલા માટે કેવું પડે છે સાહેબ ઈ ભગતસિંહ તમે પ્રતાપ શિવો તમે કેટલા નામ મને ફરમાઈશ થઈ એટલે સમય બહુ નથી લેવો પણ ટૂંકમાં યાદી કરી લો સાહેબ 21 વર્ષનો ઉમર એ ઉંમરનો યુવાન પોતાનો બાપ તો નાઇરોબીમાં પોતાનો જન્મ થયેલો એ કઈ એને કોઈ નોકરીએ સડવા માટે કોઈ પૈસાની જરૂર પડે ને ચડ્યો એમ નહોતો અને ટૂંકમાં હું એની યાદી કરું અને એ ભરતી થઈને સેનામાં જ્યારે એ સેનાનો જેને કહેવાય મુખિયાત બનવાની તૈયારી કરી ગયેલો અને હાંજનું ટાણું અને સામના મોરસાની માથે સરતાજસિંહ નામનો પંજાબનો જે સેનાનાયક આપણો હતો એને એમ થયું કે આહિયા ખાનના હુકમથી ટીકા ખાને 50,000 સેન બાંગ્લાદેશની માથે જ્યારે નાખ્યું અને બાંગ્લાદેશના 30,000 માણસોને મારી નાખ્યા બેનું દીકરીની ઇજ્જત લૂંટી સરેઆમ બેનું દીકરીઓ એક 50 જણાનો કાપલો હતાણો તો ગામમાં અને છોકરો રાયડ થાય તો એ 50 જીવ જાય એટલે એને બચાવવા સારું થઈને છોકરું રોવા ગયું તો હગી જનેતા એ છોકરાનું મોઢું મરડીને મારી નાખ્યો તો સાહેબ આવો અત્યાચાર જ્યારે આહિયા ખાનના હુકમથી ટીકા ખાને કર્યો અને એને બાંગ્લાને ધમરેળો સુભાષચંદ્રના બોસના દેશને ધમરેળો રવિન્દ્રનાથ ટાગોરના જેને કહેવાય જન્મભૂમિને જ્યારે ધમરોળી પછી ધીરા ધીરા ભારતની માથે જેમ આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને બરડામાં લઈ એમ ભારત માથે વળ્યો ટીકા ખાન આહિયા ખાનતા ખાનના હુકમથી અને તેથી ઓશિંતાનો હલો કર્યો આપણી પાસે ટુકડા ટુકડા પ્રજા પ્રજા હતા એ કાર્ય હતા નહીં અને સામને મોરચે ખબર પડી સરતાજસિંહને હવે આની બાતમી જો આપણે ન લઈ શકીએ આનો વ્યહુ કેવો છે એ ન જાણી શકીએ તો આપણું પૂરું થઈ ગયું ભારતનો હિમાળો એ દાદા આપણી જગ્યા તો લઈ જ જશે જેમ સીન લઈ ગયું છે અમુક કિલોમીટર આપણું હદ એમ આ લઈ જવાના શું કરી અને સરતાજસિંહ નામના જેલરે હાંજને ટાણે ઊભા થઈને હજારો યુવાનોની કતાર ઊભી કરીને પડકાર કરીને કીધું કોઈ માયનો લાલ છે આમાંથી કે પૂરી બાતમી લઈ આવે એની પાસે વ્યહુ કેવો છે ને કેટલી સેનાને કેવા હથિયારો છે તેથી છીમાડાનું ખેતર હોય ને પાણી ઘીટું હોય ને ગાભ્યાવાળા ઘઉંના ડુંડા મરડાઈ જાય ને તડકો ધગે નામ એમ માથા ત્યાં આમ બધા કે મરવા માટે તૈયાર છે મા ભોમ માટે પણ એકલું કેમ જવું નહીં ગયા પછી બાતમી મેળવીને પાછું કેમ પૂકવું અને તેથી ફૂટડો યુવાન સાવ 21 વર્ષની ઉંમર અને મૂછના કાતરાની માથે આજ દિન ઊભો થયો ખૂણામાંથી એને કીધું સાત મારા બાપને રોટલો ઘટતો હતો એટલે નથી આ હું ભરતી થયો કાંઈ મને કદાચ હું બાતમી પાકિસ્તાનની લઈને આવતો હોઉં અને કાળ પોતે યમરાજ આડો આવે અને ઠપાટ મારી અને જો તમારા આવતી સંદેશો ન ફુગાડું તો હું બરડાનો મેર નાગાજણ સિસોદિયો નહીં મેરાણીનો જાયો નહીં આ મારી પ્રતિજ્ઞા છે અને સાહેબ એને કરી બતાવ્યું સાહેબ પ્રસંગ આખો નથી કહેતો એ તો લાંબો છે પણ ઇન્દિરાબેન ગાંધીને કાગળ લખવો પડ્યો હજી મોઢવાડામાં કાગળ પડ્યો છે કે બેન હે મેરાણી હે ભાઈ તે તારા દીકરાને કેવું થાવણ ધવરાય 32 ગોળીઓ લાગ્યા પછી પૂરી બાતમી આપ્યા પછી શ્વાસ છોડ્યા છે આવો કોઈ યોદ્ધો હજી સુધી મને ખબર નથી પડતી આના વર્તન આની વાતો જગતના ચોકમાં રહીએ એના હમ આ નારાયણને ઊભું પડે વચરાજને ઊભું પડે સંતોને પ્રગટ થઈ જવું પડે સાહેબ ઈ ક્રાંતિ છે